જંગલી જડીબૂટ્ટીઓનો પરિચય કરાવતી આ સુંદર મજાની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એવી છ અદ્ભુત જડીબૂટ્ટીઓ વડે માથામાં નાખવાનું તેલ બનાવવાના છીએ કે જે તમારા વાળને એકદમ મજબૂત કરી દેશે ખોડો ખોડા રહિત ડેન્ડ્રપ રહિત કરશે તથા વાળને સુંદર વાળને ગ્રો કરવામાં ખૂબ ઉપયોગી થશે માટે મિત્રો વિડીયો અંત સુધી જોજો આ દિવ્ય તેલ બનાવવાની સંપૂર્ણ રીત હું ક્રમ ટુ ક્રમ તમને બતાવવાનો છું તો આપણે સૌ પ્રથમ આ છ જડીબુટ્ટીઓ દ્વારા બનાવવાનું છે તો આ છ જડીબુટ્ટીઓનો આપણે પહેલાં પરિચય મેળવશું કે એ કઈ કઈ છે બરાબર તો એમાં સૌ પ્રથમ મિત્રો પહેલી જડીબુટ્ટી આવશે આંબળા બરાબર હવે જે તમને વિડીયોમાં પણ દેખાય છે આંબળા એ ખૂબ જાણીતી વનસ્પતિ છે એનો પરિચય એટલી બધી આપવાની જરૂર નથી જે તમારા વાળ માટે ખૂબ ઉપયોગી પણ છે બીજી જડીબૂટ્ટી છે મીઠો લીમડો જેને આપણે કડી પત્તા પણ કહીએ છીએ આ મીઠો લીમડો કે જે તમારા વાળને મિત્રો મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આ વનસ્પતિનો પણ આપણે આ તેલમાં ઉપયોગ કરીશું ત્રીજી વનસ્પતિ આપણે આમાં ઉપયોગ કરશું અમરવેલ બરાબર અમરવેલ ને ઘણા લોકો આકાશવેલ તરીકે પણ ઓળખે છે અને ગામડાઓમાં ઘણી બધી જગ્યાએ આ જોવા મળે જ છે બરાબર અને આ વનસ્પતિ છે ને મિત્રો એ ગંજે પણ દૂર કરવામાં બરાબર એ ખૂબ ફાયદાકારક છે આ વનસ્પતિનો પણ આપણે ઉપયોગ કરીશું ચોથી વનસ્પતિ જે તેલ માટે બેસ્ટ છે અને એનું નામ છે ભાંગરો બરાબર ભાંગરો જેને ભૃંગરાજ પણ કહેવામાં આવે છે જે વાળ માટેની બેસ્ટ ઔષધિ છે મિત્રો એનો ઉપયોગ પણ આપણે આ તેલમાં કરીશું અને ચો પાંચમી વનસ્પતિ પાંચમી વનસ્પતિ છે તેલ બરાબર લીમડાનું તેલ લીંબોળી હોય ને એનું તેલ નીકળે છે એ તેલ કહેવાય છે એ મિત્રો ખોળા માટે અને જેને ખંજવાળ આવતી હોય એના માટે આ બેસ્ટ છે એટલે આ વનસ્પતિનો પણ આપણે આ તેલમાં ઉપયોગ કરશું અને છઠ્ઠી વનસ્પતિ છેલ્લી વનસ્પતિ છે જાસૂદના ફૂલ બરાબર જાસૂદ જે ફૂલ ખૂબ ઉપયોગી છે વાળને ગ્રો કરવામાં આ વનસ્પતિ પણ એટલી બધી ઉપયોગી છે એટલે આ છ વનસ્પતિનો ઉપયોગ કરી આજે આપણે સુંદર મજાનું એક તેલ બનાવવાનું છે અને હું આ કેટલી કેટલી આની માત્રા લેવાની છે એવું ડિસ્ક્રિપ્શનમાં તમને કમ્પ્લેટ લખીને આપું છું બરાબર સારું હવે આપણે આની શરૂઆત કરીએ આ તેલ કઈ રીતે બનાવવું કેવી રીતે બનાવવું શું એમાં નાખવું એની પ્રોસેસ આખી કરીએ મિત્રો શરૂઆત કરતાં પહેલાં હું તમને એક વિનંતી કરવા માગું છું કે જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને તમને વનસ્પતિ પરિચય અને આવા અલગ અલગ પ્રકારની પ્રયોગો જાણવામાં રસ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નીચે લાલ કલરનું બટન છે અને ખાસ મિત્રો અમારી મહેનત તમને સારી લાગે હોય આવી ખૂબ મહેનત કરીએ છીએ આયુર્વેદ પ્રત્યે તો એક લાઇક જરૂર આપજો જેથી અમને પ્રેરણા મળે આવા અલગ અલગ વિડીયો બનાવવા માટે સારું હવે આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ મિત્રો તમારે આ જે છ છ વનસ્પતિ છે એને એક ખાંડણીમાં ખાંડી લેવાની છે બરાબર એક ઘરે આપણે ખાંડણી હોય મિક્સરમાં પણ તમે કરી શકો ખાંડણીમાં ખાંડી અને એને એકદમ ચટણી જેવું એકદમ ચટણી નહીં આખા પાખું કઢ કરી લેવાનું છે જો વિડીયોમાં મેં બનાવ્યું છે એવી રીતે બરાબર અને છયે છ વનસ્પતિ એક સાથે તમે નાખી દેવાની આની માત્રા તમને હું કહી દઉં અડધો લિટર મેં તેલ લીધું છે બરાબર હું જે બનાવું છું એમાં શુદ્ધ નારિયેલનું તેલ છે ઘાણીનું અડધો લિટર તેલ લીધું છે એમાં પચાસથી સાઠ ગ્રામ દરેક વનસ્પતિ લીધી છે યાદ રાખજોમાં પચાસથી સાઠ ગ્રામ દરેક વનસ્પતિ લીધી છે અને બધાને ખાંડી નાખવાની છે ખાંડી અને પછી તમારે તાપ કરવાનો છે બરાબર અથવા ગેસ ઉપર એ અડધો લિટર તેલ પહેલાં નાખી દેવાનું બરાબર એ તેલ નાખી અને આપણે જે વનસ્પતિ છ છ ખાંડી હતી એ છ વનસ્પતિના જે મિશ્રણ છે ખાંડેલું એ બધું તમારે તેલમાં નાખી દેવાનું છે બરાબર પછી તેલ ધીમે 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 ઉકળવા લાગશે અને વનસ્પતિનો રસ એ તેલમાં ધીમે ધીમે ભળવા લાગશે બરાબર આ પ્રક્રિયા તમારે કમસે કમ અડધી પોણી કલાક અથવા કલાક જેવું લાગશે અને ધીમી આંચ ઉપર કરવાનું છે બરાબર એકદમ ભડકો કરીને નથી કરવાનો ધીમે 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 આ પ્રક્રિયા કરવાની છે બીજું મિત્રો કે જે આ બજારું તેલ મળે છે ને એ મિત્રો કેમિકલવાળા જ હોય છે એ આપણા વાળને ખૂબ નુકસાન કરે છે એ કોઈ દી શુદ્ધ હોતા નથી બરાબર આ શુદ્ધ તેલ લાંબો સમય પ્રયોગ કરો ને તમે આ આપણે જે બનાવ્યું લાંબો સમય તમે પ્રયોગ કરશો ને એટલે તમને ઘણી બધી સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે બરાબર અને એક નક્કી હોય છે કે આયુર્વેદમાં કંઈ એવું નથી કે રાતોરાત રિઝલ્ટ મળી જાય અત્યારે તમે તેલ ભૂઈને સવારે કાળા વાળ થાય એવું ને આ બધી લાંબી પ્રક્રિયા હોય છે બરાબર પણ એક છે કે માર્કેટના તેલ કરતાં આ તેલ તમને અચૂક ફાયદો કરશે એમ એ હું ગેરંટી આપી દઉં છું અને એક યાદ રાખું કે જ્યારે આ તેલ છે ને જે આપણે અત્યારે ચૂલા ઉપર છે એ તમને એમ લાગે કે એમાં પાણી બધું બળી ગયું બરાબર પાણીનો ભાગ ન રહેવા દેતા જો પાણીનો ભાગ એમાં જરા પણ રહી ગયો ને તો તેલ બગડવાની શક્યતા રહી એટલે એકદમ જે આપણી વનસ્પતિ કાળી કાળી થઈ જાય ને જે નાખીતી બધી કાળી એકદમ અને તેલ પછી એમાં ફીણા જરાય ન વળે ગમે એટલો તાપ કરો ને એમાં ફીણ ન વળે જે શરૂઆતમાં વળતા હોય એટલે તમારે સમજવાનું બધું પાણી બળી ગયું ને તેલ છૂટું પડી જાય ઓટોમેટિક પછી એને ઠરવા મૂકી દેવું અને પછી એને ગાળવાની પ્રક્રિયા કરવાની છે બરાબર તેલ એકદમ ઠરી જાય ને અડધી કલાક એમને એમ રહેવા દેવાનું પછી એને આપણે સાદું ગરણું હોય ને આછું આછું એને બે વાર તમારે ગાળી લેવાનું બેથી ત્રણ વાર ગાળી અને એકદમ જે હું વિડીયોમાં પ્રક્રિયા બતાવું છું એમાં હાથેથી એકદમ મસળી લેવું એટલે એમાં તેલના ટીપે ટેપ નીકળી જાય બરાબર અને જો એમાં કદાચ તમને એમ લાગતું આની સ્માઇલ ન ગમતી હોય તો માર્કેટમાં ઓલું ઝરણ મળે છે ઝરણ કરીને ગાંધીની દુકાન તમને મળી જશે એની એક સુગંધિત પદાર્થ છે એના બે પાંચ દસ ટીપાં નાખી દેવા એટલે એકદમ સુગંધ પણ આવી જશે અને આ તેલનો ઉપયોગ કરજો મિત્રો અદ્ભુત ફાયદા થશે સારું આ વિડીયો બનાવવાનો એક સામાન્ય અમે પ્રયત્ન કર્યો જો ગમે તો લાઇક શેર કરજો તમારા મિત્રોને મોકલજો જેથી આયુર્વેદનો લાભ મળે જય આયુર્વેદ જય